બિંદુ માગવા કહે કે બાપજી હું રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, પૃથ્વી ઉપર ન મરું, આકાશમાં ન મરું, જીવતાથી ન મરું, મરેલાથી ન મરું, લીલાથી ન મરું, સુખાથી ન મરું, આવા તો અનેક વરદાન માંગ્યા. બ્રહ્માજી થાકી ગયા, કહે કેલા એક કામ કરે, કાગળિયું લાવતા રહે, એમાં છેલ્લે હું સહી કરી દઉં, એટલે એમાં લખેલા છે ને બધા વરદાન તને મળી જાય, જા તથાસ્તુ. અને પછી તો ભાઈ દેવકીય પોતાના રાજ્યમાં આવે છે, અને પછી ચડાઈ કરી આજુબાજુના જેટલા રાજા હતા એને જીતી લીધા. કોઈ આની સાથે યુદ્ધ કરવા તૈયાર ન થાય, કારણ કે પહેલવેલા જાય એટલે રાજાને બોલાવીને ઓલું કાગળિયું જેમાં બ્રહ્માજીની સહી છે એ વચાવી દે કે બોલ આ બરાબર વાંચી લે. પેલા રાજા વાંચે એટલે રાજા નિરાશ થઈ જાય, મોરા પડી જાય, મનમાં વિચાર કરે કે આને મારવો કઈ રીતે, એટલે પોતાની હાર કબૂલી લે. અને પછી ભાઈ આને ત્રાસ વધતો જાય છે, અધર્મનું રાજ્ય વધવા માંડ્યું, હાહાકાર થયો, પ્રજા ત્રાહિમામ થઈ ગઈ. પણ આ કયાદું એના ગર્ભમાંથી સુંદર એવા બાળકનો જન્મ થાય છે, પ્રહલાદ એનું નામ છે. અને કાળાંતરે સમયાંતરે આ પ્રહલાદજી એના હૃદયમાં હરિનામ સંકીર્તન કરવા પ્રત્યે નિષ્ઠા છે. નાનપણથી આ પ્રહલાદજી ભગવાનનું નામ સ્મરણ કરે છે. અને ત્યારે આ વાત આ હિરણ્યકશ્યપને ગમતી નથી, પ્રહલાદને બહુ સમજાવ્યો પોતાના જ પુત્રને, કહે કે ભાઈ મારા રાજ્યમાં આ ભગવાનનું નામ લેવું ને મોટામાં મોટો ગુનો છે, અને એમાં મૃત્યુ દંડની સજા આપવામાં આવે છે. ત્યારે આ ભગવાનના પરમ ભક્ત એવા દૈત્ય બાળ પ્રહલાદજી કહે કે પિતાજી મને મૃત્યુનો ભય નથી, તમારે કદાચ ને મને જો મારી નાખવું હોય ને તો અત્યારે જ મારી નાખો, પણ આ પરમાત્માનું નામ હરિનામ સંકીર્તન અને આ રામનું નામ એ મારા મુખમાંથી ક્યારેય પણ એ દૂર નહીં થાય. ત્યારે ક્રોધાયમાન થયા, ષંડ અને અમર કહે આગળ આવ્યા એના દૈત્યોના ગુરુ. એ કહે કે બાપજી આ તમારા બાળક પ્રહલાદને અમારી પાઠશાળામાં મોકલો અને આને ભગવાનનું નામ ભૂલાવી દઈએ, તમારું જે નામનું રટણ કરતો થઈ જાય. ષંડ અને અમર પાઠશાળામાં લઈ જાય છે. એક દિવસ પ્રહલાદને પાઠશાળાનું ધ્યાન રાખવાનું કહી અને સંડામર કાબે ગુરુજી બહાર ગયા, અને આ બાજુ પ્રહલાદજીને મોકો મળી ગયો. દૈત્યના બાળકોને ભેગા કર્યા અને હાથમાં એ મંજીરા અને કીર્તાન લઈ અને બધાની વચ્ચે આ પ્રહલાદજી એ હરિનામ સંકીર્તન બધાને કરાવે છે. કે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, મૃત્યુદંડ આપો